विद्यार्थी मित्रों नमस्ते। आज आपणे धोरण 4 માં ગુજરાતી માં પાઠ 1 જોવાનો છે ખિસ્સા માં પહેલ માં। આ પાઠ માં આપણે આગળના બંને લેક્ચર માં વાર્તા જોઈ હતી। ચલો હવે વાર્તા ઉપરથી પ્રશ્ન જવાબ જોઈએ। પાઠ્યપુસ્તક માં પેજ નંબર 7 ઉપર પ્રશ્ન નંબર 10 પ્રશ્નના જવાબ આપો। પહેલું, ખિસ્સો કેટલી વાર રડે છે અને ક્યારે ક્યારે? तो જ્યારે ખિસ્સો ગંદુ અને ગંધાર થતો હતો ત્યારે તે રડતો હતો। એ પહેલી વખત। ત્યાર પછી દરજીભાઈની દુકાને જાય છે। દરજીભાઈ એને દુકાનમાંથી કાઢી મૂક્યો ત્યારે પણ તે રડવા લાગ્યો અને ચાલતા ચાલતા ધોબીભાઈની દુકાન પાસે ગયો। તો આમ ખિસ્સો છે વાર્તામાં આપણે જોયું તો બે વખત રડવા લાગે છે। બીજું, ખિસ્સાને કોણ કોણ રાજી કરે છે અને કઈ રીતે? તેને કોણ રાજી કરે છે? तो તેને કોણ રાજી કરે છે વાર્તામાં? સૂરજ। સૂરજ છે એને જોઈ અને ખિસ્સાને એવું લાગે છે કે એને યાદ કોઈ મોટી વ્યક્તિ છે અને એની પાસે જતા એને ડર લાગે છે। પરંતુ જ્યારે સૂરજ એને પ્રેમથી બોલાવે છે અને આશ્વાસન આપે છે અને એમ કહે છે કે ચાલ હું તને મારી ખોળામાં બેસતો સુકવી દઉં, એટલે ખિસ્સો ટપુક દઈ અને સૂરજભાઈના ખોળામાં બેસી જાય છે અને 2 જ મિનિટમાં તે ઝડપથી સુકાઈ જાય છે। તો એ જ્યારે સુકાઈ જાય છે અને એકદમ ચોખ્ખું થઈ જાય છે ત્યારે સૂરજનો આભાર માને છે। તો એને સૂરજમાં તડકામાં સુકાઈ જવાની એની સાથે રમત કરવાની વહાલથી જેમ સૂરજ દાદા એની ઉપર હાથ ફેરવે છે ત્યારે ખૂબ જ આનંદિત થાય છે। પહેલા એને લાગતું હતું કે સૂરજ દાદા પાસે મને ડર લાગશે કેમ કે એને લાંબી લાંબી ઊંચો હતી અને એ ડરી ગયો હતો। પરંતુ જ્યારે સૂરજ એને પ્રેમથી બોલાવે છે અને ખોળામાં બેસવા માટે કહે છે અને જ્યારે સૂરજ દાદાના ખોળામાં ખિસ્સો બેસે છે ત્યારથી એનો ડર જતો રહે છે અને સૂરજ દાદા વહાલથી જેવો હાથ ફેરવે છે એટલે તરત જ તે સુકાઈ જાય છે। તો આમ તે આનંદિત થાય છે। ત્રીજું, કોણ ખિસ્સા પર એકવાર ખીચાયું નથી તેઓ ખિસ્સાને કઈ કઈ રીતે બોલાવે છે? તો કોણ છે એના ઉપર ક્યારે ખીચાયું જ નહોતું? દરજી પાસે જાય છે તો દરજી પણ એના ઉપર ખીચાઈ જાય છે કે તું તો આવું કળચલી વાળું છું અને તું મને એમ કહેશ કે બિસ્કટ પર મૂકી દે તો હું તને મૂકી શકું નહીં। દરજી એના ઉપર ખીચાય છે એવી રીતે ધોબી પાસે જાય છે તો ધોબી પાસે જેમ રડતો રડતો જાય છે અને એના રડવાના આંસુથી ધોબીના બધા ધોયેલા કપડાં ભીંજાઈ જાય છે અને ખરાબ થઈ જાય છે એટલે ધોબી પણ એની ઉપર આડ પાડી અને ખીચાય છે। જ્યારે સૂરજ દાદા એક જ વાર્તામાં એવા હતા જે એના પર ક્યારે ખીચાતા નથી એને પ્રેમથી બોલાવે છે। તો આ વાર્તામાં કોણ હતું કે જ્યાં ખિસ્સાને ક્યારે ખીચાયું નહોતું? તેમાં આવે સૂરજ દાદા। ત્રીજું, ધોબી કાકાનો સ્વભાવ ગુસ્સાવાળો છે કે માયાળું તમને કઈ વાતથી ખબર પડી? એનો સ્વભાવ કેવો હતો, ગુસ્સાવાળો કે માયાળું? પણ એ કઈ વાત ઉપરથી ખબર પડે કે એનો સ્વભાવ છે ગુસ્સાવાળો છે કે માયાળું? તો આપણે જોઈએ ધોબી કાકાનો છોકરો। જો ધોબી કાકા શું કહે છે, જ્યારે ખિસ્સાની આવેલું જોવે છે રડતું હોય છે એટલે એના ઉપર દયા આવે છે, પરંતુ ખિસ્સું રડતા રડતા એના આંસુથી બધા જ કપડાં ધોબી કાકાના ભીંજાવી દે છે, ખરાબ કરી દે છે, ત્યારે ધોબી કાકા છે એના ઉપર ખીચાઈ જાય છે અને બોલે છે બચોડિયા અહીંથી ભાગ। જો એ ખીચાય છે પણ કેવી રીતે? પ્રેમ। જો આપણે ખીચાતા હોય કોઈ ગુસ્સાવાળી વ્યક્તિ હોય તો તરત એમ કે ચલ ભાગ અહીંથી, મારા કપડાથી ખરાબ કરી મૂક્યા। પરંતુ ધોબી કાકા પ્રેમાળ હતા, એ કેવી રીતે ખબર પડે? એ ખીચાય છે તો પણ એને ખબર છે કે આ નાનું એવું બચ્ચું છે તો એને મોટેથી નથી ખીચાતા, પ્રેમથી ખીચાય છે અને સમજાવે છે બચોડિયા ભાગ અહીંથી, તે મારા બધા જ કપડાં બગાડી નાખ્યા, આટલું બધું રડે છે કેમ, તને કોઈ વઢ્યું છે ખરું? જો એ ખીજાય છે પરંતુ તો પણ એને એની દયા આવે છે, રડે છે એટલે એમ કહે છે કે તું આટલું બધું શા માટે રડે છે, મારા કપડાં ભીંજાઈ ગયા એટલું બધું તું રડે છે, તને કોઈ દુઃખ છે? તને કેવું દુઃખ છે, તું આટલું બધું રડે છે તો તને કોઈ વઢ્યું છે ખરું? તો પણ એને પ્રેમથી બોલાવે છે। તેના ઉપરથી આપણને ખબર પડે કે ધોબી કાકાનો સ્વભાવ કેવો હતો, માયાળું અને પ્રેમાળ। પાંચમું, ખિસ્સાની શર્ટ પર સીવવું
આ વાત વાર્તામાં બીજી કઈ રીતે કહેવાય છે? ખિસ્સાને શર્ટ ઉપર સીવવું છે તો આ વાત વાર્તામાં કઈ રીતે કહેવાય છે? તો તમે બધા એ વાર્તા સાંભળી છે તો વાર્તા ઉપરથી તમારે વિચારવાનું છે. છઠ્ઠું, ખિસ્સુ ફેરફદરડી શા માટે ફરે છે? ખિસ્સુ છે ફેરફદરડી શા માટે ફરે છે? તો જ્યારે દરજીભાઈ કહે છે કે અરે વાહ, ખરેખર હવે તો તું સરસ થઈ ગયો છો. જ્યારે ખિસ્સા ઉપર ધોબી કાકા ઇસ્ત્રી ફેરવે છે અને એકદમ નવ નકોર કરી દે છે ત્યારે દરજી પાસે જાય છે અને એમ કહે છે કે હવે મને આ બિસ્કટ પર લગાવો. અને દરજી પણ એને જોઈ અને ખરેખર આનંદિત થઈ જાય છે. એમ કહે છે અરે વાહ, આટલું સરસ મજાનું તું સુંદર થઈ ગયું છે, ચાલ બેસી જા હવે આ નીરજભાઈના નવા બિસ્કટ પર. ચાલ બેસી જા તું આ નીરજભાઈના નવા બિસ્કટ પર, કેમ કે તું હવે બહુ સુંદર થઈ ગયો છો. એટલે ખિસ્સુ હસવા લાગ્યો, કેમ કે એનું સ્વપ્ન હતું એને નીરજભાઈના બિસ્કટ પર બેસવું હતું અને હવે દરજીભાઈ એની વાત માની ગયા. તેથી તે હસવા લાગ્યો અને હસતા હસતા એટલું બધું આનંદ થઈ ગયું કે ફેર ફુદરડી ફરવા લાગ્યું. આપણે પણ ક્યારેક કોઈ પરીક્ષામાં કે પાર્ટિસિપેટ થયા હોય ક્યાંય પણ અને ઇનામ મળ્યું હોય તો કેટલા આનંદિત થઈ જઈએ, કોઈ નાચવા લાગે, કોઈ ફરવા લાગે, કેમ કે એટલા બધા આનંદિત થઈ ગયા હોય કે ઇનામ મળ્યું હોય એનો આનંદ છે આપણે એવી રીતે વ્યક્ત કરતા હોઈએ. તો અહીંયા ખિસ્સુ પણ એવી રીતે પોતાનો આનંદ વ્યક્ત કરે છે અને ફેર ફુદરડી ફરી ફરી અને બધાને એમ કહે છે કે હવે હું આ નીરજભાઈના નવા બિસ્કટ ઉપર બેસી શકીશ, હવે દરજીભાઈ છે મારી વાત માની ગયા, એટલો બધો એ આનંદિત થઈ જાય છે. સાતમું, ખિસ્સુ નીરજભાઈની સાથે ભણે, રમે, જમે અને સુવે છે. તો હવે ગંદુ થાય તો નીરજભાઈ તેનું શું કરશે? શા માટે? હવે ખિસ્સુ છે નીરજભાઈની સાથે જ આખો દિવસ રહે છે. શા માટે? તો કે નીરજભાઈના બિસ્કુટ પર જ છે, એટલે જ્યાં નીરજભાઈ જાય ત્યાં ખિસ્સુ પણ હવે એની હારે જાય. નીરજભાઈ સૂવે તો ખિસ્સુ સૂઈ જાય, એ ઉઠે તો ખિસ્સુ પણ ઉઠે. નીરજભાઈ રમવા જાય, ક્યાંય પણ જાય, જમવા જાય, ભણવા જાય તો હવે ખિસ્સુ કાયમ એની સાથે જ રહે. તો હવે નીરજભાઈ છે એમાં રમતા હોય ફરતા હોય તો ખિસ્સુ છે ખરાબ તો થાય, આપણા કપડાં પણ કેમ બે કે ત્રણ દિવસ થાય એટલે ખરાબ થઈ જાય અને આપણે એને ધોઈ નાખીએ. તેવી રીતે નીરજભાઈનું ખિસ્સુ પણ હવે ખરાબ તો થાય, તો ખિસ્સુ ખરાબ થાય તો નીરજભાઈ એનું શું કરશે? તો હવે એ કપડાને તે ધોવામાં નાખશે અને ધોવાય છે પછી ફરીથી નવ થઈ જાય, ઇસ્ત્રી ફરી જાય ને ફરીથી એને એ શર્ટ પાછો ફરીથી બીજે દિવસે પહેરશે. જ્યારે એ ચોખ્ખું થઈ જાય, ઇસ્ત્રી ફરી જાય અને નવ બની જાય પછી એ ફરીથી એ શર્ટને પહેરવાના જ છે. ચલો છેલ્લો, તમે મોટા થઈ અને ખિસ્સામાં કઈ કઈ વસ્તુઓ મૂકવાના છો, શા માટે? તો તમે મોટા થાઓ તો ખિસ્સામાં શું મૂકો, શા માટે? તો આ તો તમારે વિચારવાનું. ચલો હવે જોઈએ પ્રશ્ન 11. તમે પોતે ખિસ્સુ છો એ રીતે આ વાર્તાને વર્ગમાં વાંચો. તો અત્યારે આપણે ક્લાસમાં નથી એટલે વર્ગમાં નથી વાંચવાની, આ વાર્તા તમારે ઘરે વાંચવાની છે. વાર્તા સાંભળવાની તો બધાને મજા આવી, તમારે બધાએ પણ ઘરે એકવાર આ વાર્તા વાંચો. ચલો જોઈએ એના પછીનો પ્રશ્ન 12. શું આપ્યું છે પ્રશ્નમાં? સફરજન જેવડા મોટા મોટા આંસુ. આંસુ એટલે એટલા બધા મોટા મોટા કે એને કેવા કીધા છે, સફરજન જેવડા આંસુ. હવે ખિસ્સુ રડતું હતું ત્યારે એના આંસુ છે એકદમ મોટા મોટા હતા તો એને કેવું નામ આપ્યું, સફરજન જેવા આંસુ. પછી તમે બધા એવો વિચાર કરો, દૂધ એકદમ સફેદ હોય તો આપણે એને કેવું કહીએ, એકદમ સફેદ દૂધ છે. હવે દૂધ જેવી કોઈ વસ્તુ હોય એકદમ સફેદ હોય તો આપણે એને શું કહીએ, દૂધ જેવું ધોળું એવું કહેતા હોય. પછી એકદમ લાલ હોય તો આપણે એને એમ કહેતા હોય કે ટમેટા જેવું લાલ છે કહેતા હોય ને. પછી એકદમ કાળું હોય તો આપણે શું કહીએ, રાત્રિ જેવું કાળું છે અથવા બ્લેકબોર્ડ જેવું કાળું છે. બહુ ઊંચું હોય તો આપણે એમ કહીએ થાંભલા જેટલું ઊંચું છે.
નાનું હોય તો એના માટે પણ આપણે અલગ શબ્દનો પ્રયોગ કરતા હોઈએ. પછી કોઈ મોટે મોટેથી રડતું હોય તો આપણે એમ કહીએ મોતી જેવડા મોટા મોટા આંસુ. તો અહીંયા એવી જ રીતે સંબોધન આપ્યું છે સફરજન જેવડા આંસુ. ખરેખર આંસુ એટલે અવડા મોટા સફરજન જેવડા તો કોઈ ના ના હોય, પરંતુ આપણે એને એવું સંબોધન આપીએ છીએ જેથી સામેવાળી વ્યક્તિને ખબર પડે કે નાસુ છે કેવા છે એકદમ મોટા. તો મોટા માટે આપણે અહીંયા સફરજન જેવડા આંસુ એવા શબ્દનો પ્રયોગ વાર્તામાં કર્યો. તો આવો આપણે ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરતા હોઈએ. પછી હાથીના કાન મોટા હોય તો આપણે એને કેવા કહીએ? મોટા મોટા કાન એમ ના કહીએ, કેમ કહીએ? સુપડા જેવા કાન છે એના. પછી મોટા મોટા પગ હોય હાથીના તો આપણે એને શું કહીએ? થાંભલા જેવડા પગ. તેવી રીતે અહીંયા થોડાક શબ્દ આપ્યા છે. ખાલી જગ્યા જેવડી આ, તો તમારે એને કોઈ પણ સંબોધન આપવાનું. ધારો કે મોતી જેવી આંખ, મોતી જેવી આંખ. ખાલી જગ્યા જેવડા કાન, તો એમ આપણે સંબોધન આપીએ સુપડા જેવડા કાન. ખાલી જગ્યા જેવડી જીભ, ખાલી જગ્યા જેવડી જીભ. તો કોઈની જીભ લાંબી હોય તો આપણે એને ઘણી વખત એવું સંબોધન આપતા હોય કે આની કેવડી મોટી જીભ છે. તો મોટી જીભ માટે આપણે એમ કહેતા હોય ને કે આની બકરી જેવડી જીભ છે. કોઈ એવી રીતે કહેતા હોય કે આની તો આના જેવડી જીભ છે, એટલી બધી લાંબી છે કે મોઢું બંધ જ ના રહે. તેવી રીતે તમે જેવું સંબોધન આપતા હોય એવા સંબોધનને લગતા શબ્દ તમારે અહીંયા લખવાના, તમને જેવા ગમે તેવા. ચલો હવે જોઈએ પાછળનો પ્રશ્ન 13. આવું વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય? જે વારંવાર કરતી વ્યક્તિ હોય એને શું કહેવાય? પહેલું, ઊંઘ્યા કરવાની કેવી મજા આવે. કોઈ વ્યક્તિ કહેતા હોય ને કે ઊંઘ્યા કરવાની તો મજા જ અલગ છે હો, ને ઘણાને તો સૂજ ના ગમતું હોય. તો દરેક વ્યક્તિની પ્રકૃતિ છે એક સરખી હોય નહીં. કોઈને વધારે શું ગમતું હોય તો કોઈને શું ગમતું હોય નહીં. કોઈને ભણવું વધારે ગમતું હોય, કોઈને વાંચવું વધારે ગમતું હોય, કોઈને લખવું વધારે ગમતું હોય, કોઈને ગાવું વધારે ગમતું હોય. તો દરેકનો શોખ અલગ અલગ હોય. તમને બધાને પણ કંઈક ને કંઈક કરવું તો ગમતું જ હોય. તો ચલો આપણને ગમતું હોય એ કાર્ય આપણે કરતા હોઈએ, પરંતુ ઘણી બધી વ્યક્તિ એવી હોય કે એને એ કાર્ય ગમતું હોય ને તો એ સતત એ જ કાર્ય કર્યા કરે. વધારે પડતું આપણે એ કાર્ય કરતા હોય તો એને અતિશય કાર્ય કહેવાય. તો એના માટે અમુક શબ્દ હોય. ઘણા બધાને એકદમ શું જ વધારે ગમતું હોય, આખો દિવસ સૂયા જ કરતા હોય, તો એને આપણે એમ કહેતા હોય ને કે આ કુંકરણ જેવો ઊંઘણસી છે. કોઈ જે સુવામાં ટકતું જ ન હોય, પછી કોઈ ડરપોક હોય, બીકણ હોય, તો એને આપણે કેવું સંબોધન આપીએ? આ ડરપોક છે, ડરપોક સસલા જેવો, બીકણ સસલી જેવો છે. પછી કોઈ વધારે રખડ રખડ કરતું હોય તો એને આપણે એમ કહીએ કે આ રખડું છે. આપણે ખિસ્સામાં જોયું ને, બધા એને શું કહેતા હતા? રખડું છે. કેમ? તો કે આખો દિવસ રખડવાનું જ કામ કરતો, એટલે બધા એને રખડું કહેતા. કોઈ આખો દિવસ છે એ બહાર જ રખડ્યા કરતો હોય, ભટકતું હોય, તો એને ભટકેલ કોઈ કહેતું હોય. પછી કોઈને વધારે રડવું જ આવતું હોય તો બધા એને એમ કહેતા હોય ને કે આનું મોઢું તો ક્યારેય હસતું હોય જ નહીં, આ રોતલ છે, રોતકડો જ છે, જ્યારે જાય ત્યારે રોતા જ હોય. તેવી રીતે આ સંબોધન આપણે આપતા હોય એવા જ અહીંયા વાક્ય આપેલા છે. શબ્દ તમારે ઉપરથી ગોતી અને લખવાના છે. પહેલું, ઊંઘ્યા કરવાની કેવી મજા આવે. તો એમાં આવે ઊંઘણસી. ઊંઘ્યા કરવાની કેવી મજા? તો આવે ઊંઘણસી. જેને ઊંઘવાની જ મજા આવતી હોય એ કેવું કહેવાય? ઊંઘણસી. બીજું, ઓ માં, તેને તો પાંદડું હલે તોય બીક લાગે. ઘણા બધા એવા હોય ને કે અહીંયા થોડુંક અવાજ આવે તો આમ થઈ જાય, ડરી જાય, શું થયું. અને ઘણા બધા એટલા નીડર હોય કે એને આજુબાજુમાં પ્રાણીઓનો અવાજ આવતો હોય તો એને ખબર જ ના હોય, એને બીક લાગે જ નહીં. ઘણા એવા નીડર હોય તો ઘણા એવા બીકણ હોય કે પાંદડું હલે ને તો એમ શું થયું, કોઈ આવ્યું નથી, એવી ઘણાને બીક લાગ્યા જ કરતી હોય અંદર. તેવી વ્યક્તિ કેવી કહેવાય? ડરપોક. ત્રીજું, ગમે તેટલું ખાઓ મને ધરવ જ ન થાય.
હું ગમે એટલો ખાઉં તોય મને ધરો ખાય જ નહીં, તો હું કેવું કહેવાય? ખાઉં ધરું, મને ખાવાની જ ટેવ છે, નકરું ખા ખા જ કરતા હોય. ઘણા બધા એવા હોય કે 24 કલાક ખાવાનું જ કામ કરતા હોય. જ્યારે સૂવે એટલે જ્યારે એના મોઢાને શાંતિ હોય, બાકી ખાવાનું કામ ચાલુ જ હોય, તો એને કેવા કહેવાય? ખાઉં ધરા. ચોથું, કોઈ ન મળે તો ટપુ તો એકલો એકલો વાતો કરે. ઘણા એવા બળબડ કરતા હોય, આખો દિવસ મોઢું ચાલું ને ચાલું હોય, કોઈ બોલાવે કે ના બોલાવે, કોઈ બાજુમાં આવે એટલે વાતો ચાલું કરી દે. ભલે સામેવાળી વ્યક્તિ બોલે કે ના બોલે, એનું મોઢું ચાલું જ હોય, તેને કેવા કહેવાય? વાતોડી. પાંચમું, હું તો સતત ભણભણ જ કરું, મને ભણવું ખૂબ ગમે, હું સતત ભણભણ કરું, તેને કેવા કહેવાય? ભણેશ્રી. છઠ્ઠું, હું તો આમ તેમ ફરિયા જ કરું, તો એ કેવા? રખડું. સાતમું, હું વારે ઘડીએ રસ્તો ભૂલી ક્યાંક બીજે ફરિયા કરું. ઘણા એવા ભૂલકણા હોય કે ઘડીએ ઘડીએ રસ્તો ભૂલી જાય, 1 મહિના પહેલા ગયા હોય તો બીજા મહિને જાય તો એને રસ્તો ખબર ના હોય, તેને કેવા કહેવાય? ભટકે. આઠમું, અંજલિને લખ્યા કરવું ખૂબ જ ગમે, તેને કેવા કહેવાય? લખેશ્રી. લખવાનું ખૂબ જ ગમે. નવમું, કોઈ મારા પર સહેજ ખીજાય કે હું તો રડી પડું, તો એને કેવા કહેવાય? રોતલ. કોઈ મારા ઉપર સહેજ ખીજાય ને તો રડવા લાગે, એટલી બધી હું રોતલ હોય, તેને શું કહેવાય? રોતલ. કોઈ નાનું બાળક હોય એ સ્કૂલમાં આવતું હોય ને તો જ્યારે આવે ત્યારે રોજ રડે, એને ખબર હોય કે મારે શાળામાં આવવાનું છે. ઘણા બધા બાળકો તો હસતા હસતા આવતા હોય, એ બંધાની જ હોય, પણ એને એવું મન ના થાય કે હું ચાલો આજે સામેથી શાળાએ જાઉં. દરરોજ મમ્મી પપ્પા મૂકવા આવતા હોય, 2-3 મહિના થઈ ગયા હોય, શાળાએ આવવાનું જોઈએ, પણ જ્યારે ઘરેથી નીકળવાનું થાય એટલે દરરોજ રડવાનું ચાલુ કરી દે. પછી શાળાએ આવીને ક્લાસમાં બેસીને શાંત થઈ જાય, પણ ઘરેથી આવે ત્યારે તો રડવાનું ચાલુ જ હોય, તો એને હવે ગાયનની ટેવ પડી ગઈ, તો એ બાળક કેવા કહેવાય? રોતલ. 1-2 દિવસ નવ લાગે અને રોતા હોય તેને રોતલ ના કહેવાય, પણ દરરોજ આવતા હોય ને તોય રડિયા કરે તે કેવા કહેવાય? રોતલ. દસમું, વર્ષવીને થોડી થોડી વારે ભૂખ લાગે, ભૂખ લાગી જ કરે, તો એને કેવા કહેવાય? ભૂખાણું. કેવા કહેવાય? ભૂખાણું. ને જે આખો દિવસ ખા ખા કરતા હોય એને ખાઉં ધરા કહેવાય. જેને થોડી થોડી વારે ભૂખ લાગતી હોય એને કેવા કહેવાય? ભૂખાણું. તો આ બધા વાક્યો તમે વાંચ્યા તો આમાંથી કોઈ ને કોઈ કુટેવો તમારામાં પણ હશે, તો તમારે વિચારવાનું કે તમે આમાંથી કેવા છો. ચાલો આજે આપણે પ્રશ્ન 13 સુધી જોયું, પ્રશ્ન 14 આપેલું છે એ આપણે પછીના લેક્ચરમાં સમજીશું. આજે આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ.